સુરત કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શહેરભરમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેને માટે કોર્પોરેશન કતારગામ પાર સ્ટેશન માટેની જમીન ફાળવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. 6 મહિના માટે વિનામૂલ્યે જમીન ફાળવાઈ કતારગામ પારસ સ્વીપિંગ સ્ટેશન પાછળના ભાગે ખુલ્લી જગ્યાએ બાળકોમાં સંસ્કારનું સૂચન કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જમીન તેમને ફાળવવામાં આવે તેની માટે કોર્પોરેશનની માંગણી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિ ઠરાવ પસાર કરીને જમીન ફાળવવામાં આવી છે. કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા જે કોર્પોરેશન ખાતે જઈને ભારતીય જનતા પાર્ટીના શાસકોના વિરોધમાં સૂત્રાચારો કર્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કાર્યક્રમ કરવા માટે જે જમીન વિનામૂલ્યે આપવામાં આવી છે, કોંગ્રેસને માંગણી કરી છે કે આ ઠરાવને રદ કરી જમીન 6 મહિના માટે વિનામૂલ્યે આપવામાં આવે તેવો અમે અગ્ર વિરોધ નોંધાવીશું.